સ્ટુડન્ટ્સ, તમે છો મિલાપ સરની સાથે અને આજે ધોરણ 9 ઇંગ્લિશ ગ્રામર ચેન્જ ધ ટેક્સ્ટ ની આપણે ચોથી વિડિયો જોવાના છીએ. અગાઉ આપણે ત્રણ વિડિયો જોઈ ગયા છીએ જેમાં ચેન્જ ધ જેન્ડર, સિંગ્યુલર એન્ડ પ્લુરલ અને ચેન્જ ધ ટેન્સ ની વાત કરી હતી. આજે એવો જ એક થોડો અલગ ટોપિક છે જેનું આપણે નામ આપ્યું છે યુઝ ખાલી જગ્યા ઇન પ્લેસ ઓફ ખાલી જગ્યા, એટલે યુઝ બ્લેન્ક ઇન પ્લેસ ઓફ બ્લેન્ક. બરોબર, આ તમને પહેલા ચેપ્ટરમાં સૌથી છેલ્લો પ્રશ્ન નંબર 10 છે એમાં જોવા મળશે, ડુએસ ડિરેક્ટેડમાં. બરોબર, તો આની અંદર શું હોય છે કે દાખલા તરીકે અહીંયા આપ્યું છે કે યુઝ આઈ ઇન પ્લેસ ઓફ મિસ્ટર દવે, તો આ વાક્ય છે એની અંદર જ્યાં મિસ્ટર દવે નામ લખ્યું છે અથવા મિસ્ટર દવેના સંદર્ભમાં જ્યાં હી લખ્યું હોય એની જગ્યાએ આઈ મૂકવાનું. તો જોઈએ, વધારે મજા આવશે. પહેલા તો સમજી લઈએ આખો ફકરો. મિસ્ટર દવે ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, શ્રીમાન દવે સવારમાં વહેલા ઉઠે છે. હી ગોઝ ફોર અ વોક, તે ચાલવા જાય છે. ધેન હી રીડ્સ ધ ન્યુઝપેપર, ત્યારબાદ તે ન્યુઝપેપર એટલે કે છાપું વાંચે છે. He gets ready for office at 9 a.m. તે સવારે 9 વાગે ઓફિસ જવા માટે તૈયાર થાય છે. હવે શ્રીમાન દવેની જગ્યાએ આઈ મૂકીએ તો શું ફેરફારો થાય? પહેલા તો કાળમાં તો સાદું વર્તમાન કાળ રહેશે, પણ ક્રિયાપદોમાં ફેરફાર થશે. બરોબર, જોઈએ. ગેટ્સ અપ ની જગ્યાએ ગેટ અપ થઈ જશે, જેમ કે આઈ શ્રીમાન દવેની જગ્યાએ આઈ લગાવ્યું. બરોબર, ગેટ્સ અપ ની જગ્યાએ થઈ જશે ગેટ અપ. I get up early in the morning. ખ્યાલ આવ્યો? ત્યારબાદ he goes for a walk. તો એના માટે આવશે I go for a walk. કારણ કે આપણે he વાળા વાક્યમાં ક્રિયાપદને અંતે s કે es લગાવીએ છીએ, જ્યારે I સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે. Then he reads the newspaper. So then I read a newspaper. ખબર પડી? કશું જ નથી કરતો, હું સાદા વર્તમાન કાળની અંદર રમું છું. મિસ્ટર દવેની જગ્યાએ આઈ લગાવ્યો અને આઈ ની સાથે ક્રિયાપદના મૂળરૂપ લગાવું છું, બીજું કોઈ જ ફેરફાર નથી કરતો. Next, he gets ready for office at 9 a.m. I get ready for office at 9 a.m. જોઈ લો, કશું જ નથી કર્યું મેં. જો તમને કાળ આવડે તો તમને આ આવડે, સિમ્પલ વસ્તુ છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો હવે જઈએ આગળ. નંબર 2 છે, રાજ એન્ડ મીતા હેવ અ પાર્ટી. રાજ અને મીતા ને ત્યાં એક પાર્ટી છે. ધે હેવ કોલ્ડ ધેર ફ્રેન્ડ્સ, તેઓએ તેમના મિત્રોને બોલાવ્યા છે. ધે ડુ નોટ લાઈક નોઇઝ, તેમને ઘોંઘાટ કરવો ગમતો નથી. બટ ધે લાઈક ટુ પ્લે ગેમ્સ, પરંતુ તેમને રમતો રમવી ગમે છે. હવે રાજ અને મીતાએ બે જણે પાર્ટી હતી, એની જગ્યાએ હવે એક જ જણની વિવેકની પાર્ટી છે. તો બે જણા સાથે જે હેવ હતું એની જગ્યાએ એક જણા સાથે હેઝ આવશે. બરોબર, આપણે અગાઉ સાદા વર્તમાન કાળમાં ભણી ગયા છીએ. તો વિવેક હેઝ અ પાર્ટી. અહીંયા દે રાજ અને મીતા માટે હતું, તો વિવેક માટે શું આવશે? હી આવશે. સરસ, હેવ ની જગ્યાએ હેઝ, કોલ્ડ નતું, કોલ્ડ જ રહેશે કારણ કે એ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નું વાક્ય છે. He has called his friends of the their ની જગ્યાએ, કારણ કે their એ રાજ અને મીતા માટે બહુવચન માંડે, તો જ્યારે વિવેક માટે his આવશે. ફ્રેન્ડ્સ તો ભણે ભલે અને બધા બોલાયા, શું વાંધો છે? બરોબર, they do not like noise, તો they ની જગ્યાએ આવશે he does not. Do not ની જગ્યાએ આવશે does not like noise. સરસ, આગળ. But he likes, likely to get as a likes to play games. બોલો, ખ્યાલ આવી ગયો? એકદમ સરળમાં સરળ છે. જો તમે આઠમા ધોરણ સુધી બધા જ કાળ ભણી ગયા વ્યવસ્થિત રીતે, તમને ખબર પડી ગઈ હોય, તો આમાં તમને એક મિનિટ વાર ના લાગે બનાવતા માટે આ સેન્ટેન્સ. બરોબર, આગળ જોઈએ. નંબર 3, હેવ યુ ગોટ અ પેન્સિલ.
કારણ કે મીના છોકરી છે ને છોકરીની સાથે હેઝ આવે છે છોકરી સીમા ગણાય ને તો હેઝ મીના ગોટ અ પેન્સિલ યસ આઈ હેવ હવે આઈ કોણ કે છે મીના જ કે છે તો યસ શી હેઝ નહીં એમ બી લીધી આવશે ઇઝ યસ શી ઇઝ હેઝ મીના got pencil so yes she is aju chalu chhe pachad using it now yes she is using it now tyar bad avshe she is drawing a picture for her friend a thodu complicated hatu thodu kaj samjo sahib tame to kehta tha ke you ni mate mukyu pehlo prashna koi biji vyakti e puchyo baki badhu meena pote boli che to biji vyakti e you ne puchyo meena ne puchyo to meena mate apne ahiya meena to lagai didu pachi meena e jawab apo yes i have હવે મીના પોતે આઈ થઈ ગઈ યુ નું આઈ થયું એ મેં તમને આઠમા ધોરણમાં શીખવાડ્યું કે કેવી રીતે થતું હતું યુ નું આઈ બરોબર હું તમને પ્રશ્ન પૂછું કે શું તમે જમ્યા બરોબર ડીડ યુ ઈટ શું તમે ખાધું તો તમે મને જવાબ આપો તો યસ આઈ ડીડ બરોબર કે હા મેં ખાધું તો યુ નું આઈ આવી રીતે થતું હતું બરોબર તો એવી રીતે અહીંયા પણ આઈ થયું તો આઈ નું હવે આપણે શી કર્યું બરોબર ખ્યાલ આવ્યો એટલે એ પ્રમાણે છે ના ખબર પડે તો ફરીથી તમે મને પૂછી શકો છો સિમ્પલ છે I am a student. હું એક વિદ્યાર્થી છું. I like to read books. મને પુસ્તકો વાંચવા ગમે છે. I also enjoy playing tennis. મને ટેનિસ રમવી પણ ગમે છે. વધારે આનંદ આવે છે ટેનિસ રમવાનો. I listen to music. હું સંગીત સાંભળું છું. Use my sister in place of I. I ની જગ્યાએ my sister નો ઉપયોગ કરો. તો I ની જગ્યાએ my sister. તો my sister is a student બરોબર આઈ ની જગ્યાએ માય સિસ્ટર એની જગ્યાએ આપણે શી લગાવી દઈએ ને બેસ્ટ રહેશે શી લાઈક્સ દરેક જગ્યાએ માય સિસ્ટર લગાવવું જરૂરી નથી શી લાઈક્સ ટુ રીડ બુક્સ ત્યારબાદ આગળ આઈ ઓલ્સો એન્જોય પ્લેઇંગ ટેનિસ શી ઓલ્સો એન્જોયસ playing tennis I listen to music she listens acha yes ki is lagao pade na sada vartman ka chhe to music okay to thai gayo aapno chautho number ekdam simple hato aato number 5 she has won the match તેણીએ મેચ જીતી લીધી છે શી ઇઝ વેરી હેપી તે ખૂબ જ ખુશ છે શી શેર્સ હર જોય વિથ હર ફેમિલી તે તેની ખુશી તેના કુટુંબ સાથે વહેંચી રહી છે શી કોલ્સ હર ફ્રેન્ડ્સ ઓલસો તે તેના મિત્રોને પણ બોલાવે છે યુઝ વી ઇન પ્લેસ ઓફ શી હવે શી ની જગ્યાએ વી એટલે કે અમે મેચ જીત્યા છીએ એવું બતાવીએ તો શી ની જગ્યાએ વી લગાવીએ તો સૌથી પહેલા તો વી હેવ વોન ધ મેચ કારણ કે વી સાથે હેઝ ના લાગે હેવ લાગે બરોબર પાછળ બધું એમને એમ વોન ધ મેચ અપૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે પાછળની બધું વર્તમાનકાળનું છે શી ઇઝ વેરી હેપી તો વી આર વેરી હેપી અમે ખૂબ ખુશ છીએ બરાબર શી શેર્સ હર જોય વિથ હર ફેમિલી તો વી શેર વી સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે એસ નીકળી જશે વી શેર our joy with our એક કરતા વધારે લોકો છે તો ફેમિલીઝ થઈ જશે
જો આની અંદર એકવચન બહુવચન ભી આવી ગયું, સિંગ્યુલર એટલે સિંગ્યુલર પ્લુરલ ભી આવી ગયું અને ટેન્સિસ ભી આવી ગયા, બરોબર. અને જેન્ડર તો આપણે ચેન્જ કરતા જ રહીએ છીએ કે આપણે કે જેમ કે શી નું આઈ કરવાનું થાય તો એ બધું, બરોબર. એટલે મૂળ આગળના ત્રણે ત્રણ આઈ ગયા કહેવાય અંદર, બરોબર. ત્યારબાદ શી કોલ્સ હર ફ્રેન્ડ્સ ઓલસો, તો વી કોલ અવર ફ્રેન્ડ્સ ઓલસો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ધોરણ 9 ની ચેન્જ ધ ટેક્સ્ટ ની ચોથી વિડિયો. હજી એક આવશે, પરંતુ એ બહુ લાંબી હશે, મતલબ કે એના બે ત્રણ ભાગ પાડીશું કદાચ. એ હશે ચેન્જ ધ વોઇસ કહેવાય, એને એક્ટિવ અને પેસિવ વોઇસ નામ સાંભળ્યું હોય તો એ આપણે ભણવાના છીએ. પરંતુ આ ચાર વિડીયો તમે ખાસ જોઈ લેજો, બરોબર. એકદમ પરફેક્ટલી કામ કરી દેજો. અને હવે મારી પાસે શક્ય બનશે તો હું થોડુંક મટીરિયલ હશે તો આના વિશે તો હું તમને એ પણ સેન્ડ કરીશ, અને એક પીડીએફ પણ જો શક્ય બનશે તો બનાવીને સેન્ડ કરીશ, જેથી કરીને ચેન્જ ધ વોઇસ ભણતા પહેલા જો હું પીડીએફ મોકલું તો એને તમે લખી દેજો, બરોબર. એના જવાબો ભૂલતા નહીં, બરોબર. અને એને લખીને રાખજો, એ પ્રમાણે આપણે આગળ કામ કરીશું. જો તમને બધાને અમારી વિડીયો ગમી હોય તો તમે અમારી વિડીયોને લાઇક અને શેર કરી શકો છો. મારું નામ છે વિલાપ સર, અને તમને કોઈ પ્રોબ્લેમ હોય તો આ નંબર પર તમે મેસેજ કરીને મને પૂછી શકો છો. હવે પછી વિદ્યાર્થી મિત્રો, ટૂંક જ સમયમાં નવી વિડીયોમાં મળીશું. ત્યાં સુધી આવજો. ગુડ બાય.